આ કોલમાં કોલારે એવી વાત જણાવી હતી કે મોડી રાતના ત્રેવીસ પંચાવન એટલે કે અગિયાર પંચાવનની આસપાસ સુરત શહેરમાં ત્રણ જગ્યાએ બ્લાસ્ટ કરશે એ જે બાબતને ગંભીરતાથી લઈ સુરત શહેરની વિવિધ ટીમો કામે લાગી હતી આ કોલરનું મુખ્ય લોકેશન ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું હતું તેથી ઉધના શહેર પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઈમ બ્રાન્ચ આ બધાએ ભેગા મળીને એક આ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું હતું કોમ્બિંગના છેવટે પોલીસને જે ટેકનિકલ ઇન્ફોર્મેશન અને હ્યુમન રિસોર્સ આ બંને ઇન્ફોર્મેશનના આધારે એ માહિતી મળી હતી કે આ વ્યક્તિ આ જગ્યાએ બેસેલ છે તેથી પોલીસ ત્યાં સુધી પહોંચી હતી નેરો ડાઉન કરીને જ્યારે પોલીસ તેની પાસે પહોંચી હતી ત્યારે તે પોલીસને એ વ્યક્તિ મળી આવ્યો હતો વ્યક્તિનું નામ અશોક સિંઘ છે તે મુખ્ય જોનપુર યુપીનો રહેવાસી છે મૂળવે અને અત્યારે ઉધના વિસ્તારમાં રહી રહ્યો છે તે મૂળ તેનું મુખ્ય કામ હાલમાં છૂટક મજૂરી એટલે અને છૂટક લોડિંગ અનલોડિંગ કરવાનું કામ છે એ વ્યક્તિએ પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારનો કોલ કર્યો હોવાનું અમને પ્રાથમિક માહિતી મળી છે અમારે પણ અપીલ કરવી છે કે આવી કોઈ પણ વ્યક્તિ જે લોકોને પરેશાન કરવા માટે અથવા આવી કોઈ પણ ગેરસમજ ફેલાવવા માટે આવા કોઈ પણ ફેક કોલ કરશે તો એના વિરુદ્ધ સખતમાં સખત કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત અમે એના સાથે કોઈ અન્ય વ્યક્તિઓ જોડાયા છે કે નહીં એનો પોતાનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં આ તમામ બાબતો અમે વેરીફાઈ કરી રહ્યા છીએ અને એની પ્રાથમિક માહિતી પણ મેળવી રહ્યા છે જ્યારે પોલીસ એની પાસે પહોંચી હતી અને એની પાસેની જે પ્રાથમિક માહિતી પોલીસને મળી છે એ મુજબ એને ફક્ત ને ફક્ત હેરાન પરેશાન કરવા માટે જ આ પ્રકારનો કોલ કર્યો હતો એની પાછળની કોઈ અન્ય મનસા છે કે નહીં અથવા એનો કોઈ અન્ય બદ ઇરાદો છે કે નહીં એની અમે કન્ફર્મેશન કરી રહ્યા છીએ આરોપીએ સાડા સાતની આસપાસ સાંજના સમયે કોલ કર્યો હતો શહેર કંટ્રોલ રૂમમાં અને અગિયાર પંચાવનની આસપાસ મોડી રાતના બ્લાસ્ટ થશે ત્રણ જગ્યાએ થશે એ પ્રકારની વાત કરી હતી પરંતુ આ કઈ ત્રણ જગ્યાઓ છે અથવા પોતે ક્યાંથી બોલે છે આવી કોઈ પણ માહિતી પોલીસને જણાવી ન હતી અથવા પોતે એમ પણ જણાવ્યું ન હતું કે પોલીસનો તે કોઈ હિતેચું છે અથવા કોઈ કારણસર આ પ્રકારની માહિતી આપે છે કંટ્રોલને જેવો કોલ મળ્યો તરત પોલીસ એક્ટિવેટ થઈ હતી અને સૌ આ કોલ ક્યાંથી આવ્યો હતો એની માહિતી મેળવી હતી આ કોલ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ ક્યાંકથી આવ્યો હતો એ મુજબની માહિતી પોલીસને મળી હતી જે અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનની ટીમ કામે લાગી હતી આ ઉપરાંત જે શહેરની મુખ્ય બ્રાન્ચો છે શહેર શહેર ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી એને પણ આમાં સામેલ થઈ હતી ટેકનિકલ ઇન્ફોર્મેશન અને એના આધારે આ ઉપરાંત હ્યુમન રિસોર્સ કે જે અમને ખાનગી બાતમીદારો દ્વારા માહિતી મળતી હોય છે કે આ પ્રકારની કોઈ વ્યક્તિ આસપાસ રહે છે કે નહીં એ મુજબ અમે માહિતી મેળવી અને છેવટે આરોપી સુધી પહોંચી શક્યા હતા અમે આ કોલ આવ્યા પછી જે વિસ્તાર અમે નેરોડાઉન કર્યો હતો એ વિસ્તારમાં અમે આખી રાત કોમ્બિંગ કર્યું હતું અને વહેલી સવારે આરોપી સુધી પહોંચ્યા હતા અને ગુનો દાખલ કરીને હાલમાં આરોપીને અરેસ્ટ કરવાની તજવીજ ચાલુ